નમસ્કાર, હું છું રશ્મિ, તમારી સાથે ફરી એકવાર અને જીવન ભારતીના પ્લેટફોર્મ પરથી આપ સૌનું સાદર સપ્રેમ સ્વાગત કરું છું. જીવન ભારતી મંડળ એક એવી શિક્ષણ સંસ્થા, એક એવી કેળવણી સંસ્થા, જે કેળવણી સંસ્થા આ વાત હું ભૂષો હોવા સાથે એટલા માટે કહું છું કારણ કે સર્વાંગી કેળવણીની સંસ્થા છે. આ અર્થ સાથે જીવન ભારતી 95 વર્ષ સુધી ચાલી રહી છે. કેળવણી એ ક્યારે જળ માળખામાં નાખે છે, આજે જે જેનાથી કેળવાઈ શકાય છે, આજે જે સિસ્ટમ, આજે જે પદ્ધતિ કોઈના માટે અસરકારક છે, 5 વર્ષ પછી, 2 વર્ષ પછી એ સમાજ અને વાતાવરણના જરૂરિયાત પ્રમાણે બદલાતી અને બદલાતી હોઈ શકે અને એને બદલવાની જરૂર પણ હોય છે. કોઈ પણ શિક્ષણ સંસ્થા એ જ્યારે કેળવણી સંસ્થા બને છે ત્યારે એને હંમેશા જ પરિમાર્જનની પ્રક્રિયાને પોતાની અંદર સ્વીકારવાને પૂરેપૂરી તૈયારી રાખવી જ પડતી હોય છે. જીવન ભારતી એમાં અગ્રેસર રહે છે અને એટલે જ જીવન ભારતીએ સમાજને અને સાહિત્ય જગતની ઉત્તમ સર્જકો આપ્યા છે, એથી ઉત્તમ ભાવકો આપ્યા છે અને એનાથી વધુ જીવન ભારતીના હિતેચ્છુ એના ચાહકો રહ્યા છે, વિદ્યાર્થીઓ, વાલીઓ, શુભેચ્છકો અને સમાજના શ્રેષ્ઠીઓ. તો આજે જ્યારે 75મું વર્ષ અમૃત વર્ષ ઉજવતા હોઈએ ત્યારે આપ જાણો છો, પહેલા પણ દરેક ભણકામાં લગભગ મેં તમારી સાથે આ વાત વહેંચી છે કે કશું કેવું કરવું આ સમયમાં કે જે ભવિષ્ય માટે પણ અમૃત બની રહે. તો અમૃત વર્ષને અમૃત બને એવો એક કાર્યક્રમ ઉપક્રમ માંગ્યો છે, ત્યારે એ ઉપક્રમ છે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય રસા દ્વારા છે. આજે 43મા મણકા ઉપર અમારી યાત્રા ચાલી રહી છે અને એના માટે સૌ પ્રથમ તો આપ સૌ ચાહકોને હૃદયપૂર્વક આભાર. આજના જે વક્તા છે એ એક એવા વ્યક્તિ વિશેષ કે જેને નાટ્ય જગત સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ બહુ જ આદર અને બહુ પ્રેમ, બહુ ઉમળકાભેર ઓળખે છે. જી, તેઓ એક નાટ્ય લેખક છે, કવિ છે, કલાકાર છે, દિગ્દર્શક છે, સામાજિક કાર્યકર્તા છે, જેમણે 205 ત્રિઅંકી નાટકો લખ્યા છે અને બધા જ ભજવાયા હોય એવું એક વિશ્વ વિક્રમ છે. આ ઉપરાંત 11 ટીવી સિરિયલ, 11 ગુજરાતી ફિલ્મ, 150 ઉપરાંત એકાંકી નાટકો લખ્યા છે, 2 ગઝલ સંગ્રહો પણ આપ્યા છે. દેશ વિદેશમાં 150 ઉપરાંત એમને વિજય પદ્મ પણ મળ્યો છે અને 100 દેશ વિદેશમાં એમના 170 જેટલા સન્માન થયા છે, જે મોરારી બાપુના હસ્તકે એમનું સન્માન કરવામાં આવ્યું છે અને એકવાર તો પોતાના આસન પર બેસાડીને બાપુએ એમને સન્માન કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તક કે પછી સ્વામિનારાયણ પંથકના ગુરુ હસ્તક હોય કે પછી બ્રહ્મકુમારી સંસ્થા તરફ, મહારાષ્ટ્ર સરકાર તરફથી હોય કે ગુજરાત ગૌરવ સન્માન, આ તમામ સન્માનોથી તેઓ સન્માનિત થયા છે અથવા તમામ સન્માનો ક્યાંક એમના કાર્યની કીર્તિને મેળવીને સન્માનિત થયા છે. એમના લખેલા સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ગજ્જુભાઈ નામના તમામ નાટકો છેલ્લા 2 વર્ષમાં 200 જેટલા સળંગ થયા છે. ભવન્સ કલ્ચરલ સેન્ટર ઓન અંધેરીના તેઓ કોઓર્ડિનેટર છે અને મિડડે ગુજરાતીમાં દર સોમવારે એક માણસે રંગ અને નામની લોકપ્રિય કોલમ તેઓ ચલાવી રહ્યા છે. તો આપ સૌના આવકાર વચ્ચે આ મંચ પરથી જેમનો એક ભાગ લોક રામાયણ પર જ આપ માણી ચૂક્યા છો એના જ બીજા એપિસોડ માટે આવકારો છો આદરણીય શ્રી પ્રવીણ સોલંકી સર. આપનો ઓડિયો અને વિડિયો યસ. નમસ્કાર. સૌથી પ્રથમ ફરીથી ગયા એપિસોડમાં કહું છું, આજે પણ દોહરાવું છું, જીવન ભારતી સંસ્થા 75 વર્ષમાં પ્રવેશે છે એ બદલ ખૂબ 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 અભિનંદન. અને બીજા અભિનંદન ખાસ એટલા માટે કે ઘણી બધી સંસ્થાઓ પોતાના 75માં, 50માં કે 25માં પ્રવેશમાં જે જે પ્રવૃત્તિઓ કરે છે એના કરતાં કશીક અલગ સાહિત્યની પ્રવૃત્તિ, સંસ્કૃતિની પ્રવૃત્તિ, 75 જેટલા વક્તાઓને બોલાવી એમની પાસે કોઈ જુદા જુદા વિષયના સંભાષણો કરાવવા એ જેવું તેવું કામ નથી. બહુ જ મહેનત માગી લે એવું કામ છે અને મહેનત મહેનત તો બરાબર છે, પરંતુ સાહિત્ય અને સંસ્કૃતિના કાર્યક્રમો કરવાવાળી સંસ્થાઓ બહુ જ બહુ જ ઓછી છે. તો જીવન ભારતીએ જે આ પગલું ભર્યું છે, જેણે આ માટે પ્રેરણા આપી છે એને ફર્સ્ટ
પહેલા તો હું ખાસ અભિનંદન આપું છું કે આવું કંઈક કશું સાહિત્યનું કરવું જોઈએ, કારણ કે સાહિત્યના કોઈ ધણી દોરી નથી કલાકારોને. પછી મેં ઘણા ઘણા વર્ષોથી કલા અને કલા જગતની સંસ્થાઓ સાથે કામ કર્યું છે. ગાયોને ઘાસચારો આપે છે લોકો, ધર્મમાં પૈસા વાપરે છે, જુદી જુદી વાપરે છે, સારું છે. પણ જયારે કલાકાર કે કલાની વાત આવે છે ત્યારે બધા કે ઠીક હવે આમાં આ બીજું શું ચર્ચાને અત્યારે અવકાશ નથી. પણ ઘણું બધું કહી શકાય, પણ હું અત્યારે મુખ્ય મુદ્દા પર આવવા માટે ફરીથી આ સંસ્થાને આવા કાર્યક્રમ કરવા બદલ પણ અભિનંદન આપું છું. હવે આપણે આગળ વધીએ. એક રિક્વેસ્ટ છે સર, એક સેકન્ડ. જે સુરેશભાઈના નામથી જે આઈડીથી જે જોડાયા છે ને, આઈ એમ રિક્વેસ્ટિંગ યુ અગેન કે તમે વિડીયો પણ પ્લીઝ ઓફ કરી દો ને. હું હમણાં સર પ્રવીણભાઈ જયારે વાત કરવાની શરૂઆત કરશે ત્યારે હું મારો ઓડિયો અને વિડીયો પણ બંધ કરી દઈશ, એટલે આપણી સ્ક્રીન ઉપર માત્ર આપણે વક્તાને અને એમના વક્તવ્યને માનીએ. કાર્યક્રમમાં કોઈ પણ વ્યવધાન ના આવે, અને ખાસ કરીને આ કાર્યક્રમ અમે રેકોર્ડ કરીએ છીએ યુટ્યુબ પર, પાછળથી ખાસા બધા ભાવકો સુધી આ પહોંચે છે અને તેઓ માણે છે, તો આપણે પણ માણીએ ત્યારે કોઈ પણ વ્યવધાન ના આવે એના માટે આપણે નમ્ર વિનંતી છે કે આપણે ઓડિયો અને વિડીયો આપણે આપણા બંધ રાખીએ. હું મારું પણ 45 મિનિટ પૂરા થયા પછી જ શરૂ કરું, ત્યાં સુધી આપણે માત્ર વક્તાને માણીએ. સર પ્લીઝ. નમસ્કાર. ગયા સમયે ગયા એપિસોડમાં મેં વાત કરી એના અનુસંધાનથી જ શરૂઆત કરું છું. રામાયણ એક કુટુંબ કથા છે અને મહાભારત એ સમસ્ત વિશ્વને આવરી લેતું આખ્યાન. રામાયણ માનવ અને અસુરો વચ્ચેનો સંગ્રામ છે, મહાભારત માનવ અને માનવ વચ્ચેનો સંગ્રામ. રામનો આદર થાય છે, કૃષ્ણની ભક્તિ થાય. મિત્રો, હિન્દુ ધર્મમાં રામને વિષ્ણુના અવતાર ગણવામાં આવ્યા છે. બૌદ્ધ ધર્મમાં રામને બૌદ્ધિત્વ સત્વ ગણવામાં આવ્યું છે. જૈન ધર્મમાં રામને 8મા બળદેવના રૂપમાં ગણવામાં આવે. ટૂંકમાં કંબોડિયામાં રામાયણ છે, બૌદ્ધ રામાયણ છે, વિવિધ પ્રકારના 74 પ્રકારના રામાયણો છે. 72 થી 74 પ્રકારના રામાયણો છે એવું સંશોધકોનું માનવું છે. આમાંના કેટલાક પ્રસંગો જુદી જુદી રામાયણમાં જુદા જુદા છે, જે હું અગાઉ કહી ચુક્યો, તો આપણે એનો વધારે વિસ્તાર ન કરતા હું જુદા જુદા રમણમાંથી જુદા જુદા પ્રસંગો, કે ધારો કે રામનો જન્મ કઈ રીતે થયો, બહુ ઓછા લોકોને ખબર હશે. મેં ગયા વખતે ત્યાંથી એ પૂરું કર્યું હતું, ત્યાં એપિસોડથી પૂરું કરેલું કે રામને બેન હતી એ કેટલાને ખબર છે? બહુ ઓછા લોકોને ખબર છે. તો રામની બેન અને રામના જન્મ સાથે પણ સંબંધ છે, તો કઈ રીતે એ હું આપને કહું. જેમ કૃષ્ણ સુદામા, દ્રોણ, દ્રુપદ એક ગુરુને સાથે ભણ્યા હતા, એક ગુરુના શિષ્ય હતા, એમ અંગદેશનો રાજા રોમપાદ અને દશરથ પણ મિત્ર હતા. બંને એક જ ગુરુ પાસે ભણ્યા હતા અને ગાઢ મિત્ર. હવે રોમપાદ રાજાને એક અભિશાપ હતો, એને સંતતિ નહીં થાય અને એથી હંમેશા ઉદાસ રહે. એ રાજા હતો, એ રાજાને જો સંતતિ ન હોય, વારસદારનું બહુ મહત્વ છે, જે દશરથના જીવનમાં પણ ભાગ બન્યો, કે વારસદાર ન હોય, ચાલો વારસદાર ન હોય તો કઈ નહીં, પણ સંતતિ તો હોવી જોઈએ. દશરથે આ માર્ગ કર્યો અને કહ્યું કે તું મુંજામાં, મને જે પહેલું સંતાન થશે એ હું તને આપીશ. અદભુત વાત હતી. રામાયણમાં આવી ઘણી બધી વાતો છે કે જે આપણને હૃદય સુધી આપણને ઝંઝોળે.
વચન તો આપી દીધું, વર્ષો ગયા, બંને ભણી ગણીને પોતપોતાના રાજ્યમાં ગયા. દશરથને ત્રણ રાણીઓ અને પહેલું સંતાન જે થયું તેનું નામ શાંતા રાખ્યું. એ શાંતાને અંગ દેશના રાજા રોમપાદને આ લોકોએ અર્પણ કરી દીધું કે મેં વચન આપ્યું છે, હું મારું વચન પાળું. ક્યાં વાત! આ પછી ઘણા વર્ષો વીતી ગયા અને દશરથને કોઈ સંતાન ન થાય. આ પણ એક અજબ ઘટના. વાળ ધોળા થઈ ગયા દશરથને ચિંતા થઈ, કારણ કે અયોધ્યાની ગાદીનો વારસ તો હોવો જ જોઈએ એવું એનું દ્રઢપણે માનવું હતું. હવે કરવું શું? થયું એવું કે કેટલાક વડીલોએ સલાહ આપી કે તું પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર. પુત્ર કામેષ્ટિ યજ્ઞ, એ યજ્ઞ એવો છે કે એ યજ્ઞ જો સફળ થાય તો સંતિ થાય, થાય ને થાય જ. પણ તકલીફ એ હતી કે આ પુત્ર કામેષ્ટિ યજ્ઞ બહુ જ, એટલે કે બહુ જ ઓછા ઋષિ મુનિઓને જાણતી આ કરવાની. એમાંનો એક હતા ઋષ્ય શૃંગ ઋષિ. હવે જો જુદી જુદી કથાઓ કેવી રીતે આવરી લેવાય છે. હવે ઋષ્ય શૃંગ ઋષિ એની પણ એક કથા છે. ઋષ્ય શૃંગ ઋષિ એ વિભાંડક ઋષિના પુત્ર હતા. વિભાંડક ઋષિના પુત્ર, અને વિભાંડક પણ પોતે એક ઋષિ હતા. હંમેશા જંગલમાં જ રહેતા, એને શહેર જોયું જ નહોતું. પણ મિત્રો, જો એક એક વાત કેવી રીતે કામ વાસના એ આપણા જીવનમાં અનિવાર્યપણે સંકળાય. એક દિવસ કામાતુર થી વિભાંડક ઋષિએ એક હરણ સાથે ક્રિયા કરી અને એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો તે આ ઋષ્ય શૃંગ. અને જ્યારે પુત્ર પેદા થયો ત્યારે એના માથે એક શિંગડું હતું, એટલે એને ઋષ્ય શૃંગ નામ આપ્યું. હવે થયું કે વિભાંડક ઋષિનો પસ્તાવો થયો કે મેં આ અઘોર પાપ કર્યું. પસ્તાવો તો થયો, પણ પછી એને તકેદારી રાખી કે પોતાના પુત્રને કામવાસના ન જાગે, એ પૂર્ણપણે તપસ્વી બને. એટલા માટે એને ઘોર જંગલમાં પોતાની નિગહવાની હેઠળ એનો ઉછેર, ત્યાં કોઈ આવે નહીં, સ્ત્રીનું તો મોઢું જોવાનું ન મળે ત્યાં, એવી રીતે એનો ઉછેર થયો. હવે રસપ્રદ વાત એ આવે છે કે અંગ દેશમાં બહુ દુકાળ પડ્યો, જબરજસ્ત દુકાળ પડ્યો. લોકો ઢોર ઢાકરા બધું મરે છે, હજારો લાખોની સંખ્યામાં મરે છે, હાહાકાર થઈ. રાજ જોશીએ કહ્યું કે આનો એક જ ઉપાય છે, વર્ષાણમાં માટે ઘણા બધા યજ્ઞો કર્યા પણ કઈ સફળ થયા નહીં. હવે એક જ ઉપાય છે કે ઋષ્ય શૃંગ મુનિ જો અંગ દેશમાં પગલા પાડે તો વરસાદ થાય. આપણા પુરાણ કથામાં, રામાયણ, મહાભારત બધામાં એવી બધી ચમત્કારી ઘટનાઓ છે. ઘણીવાર આપણને આશ્ચર્ય થાય કે આવું થઈ શકે, પણ છે. આપણે એ ચમત્કારને વાર્તા તરીકે જ લેવાનો છે. હવે ઋષ્ય શૃંગ મુનિ તો કોઈને મળતા નથી, કોઈ સ્ત્રીનું મોઢું જોતા નથી એવી ખબર મળી છે. પણ રાજા રોમપ્રદે કહ્યું કે આપણા રાજ્યની સુંદરમાં સુંદર સ્ત્રીઓ લલનાઓ, જો આ પુરાણા કાળથી ચાલતું આવ્યું છે, બાર બાર વર્ષ વિશ્વામિત્રે તપ કર્યું, બાર બાર વર્ષ અને બાર મિનિટમાં મેનકાએ રોળીને
કામનો કેટલો પ્રભાવ છે, ખેર એ આપણી વાત નથી. એક સ્ત્રી વૃંદ મોકલ્યું લોભાવવા માટે ઋષિ સુંગને. ઘણું બધું થાય છે, આપણે ચંપ મારીને વાત કરીએ. ઋષિ લોભાયા અંગદેશમાં આવ્યા અને વરસાદ થયો, અને આના બદલામાં પોતાની દીકરી શાંતા ઋષિ સુંગને પગના. ત્યાંથી ક્યાં ઘટ્યું? હવે દશરથ ને પુત્ર નતો, અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ માટે ઋષિ સુંગ જ જોઈતા હતા. તો રાજાને થયું, દશરથ ને થયું કે રોમપ્રદ માથે તમે ઉપકાર કર્યો છે, તો હું જમાઈને અહીંયા આવવા મદદ મને કરશે જ એવી એને ખાતરી હતી. એટલે રાસ રસાલો રોમપ્રદ રાજાને મળ્યો અને કહ્યું કે અમારી આ સ્થિતિ, મારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ તારા જમાઈ પાસે કરાવો. અને ટૂંકમાં ઋષિ સુંગ અયોધ્યા ગયા, યજ્ઞની શરૂઆત કરી. યજ્ઞ થયો, સફળ થયો, પ્રસાદ આપ્યો કૈકેયીને રામ, અરે કૌશલ્યાને રામ, કૈકેયીને ભરત અને સુમિત્રાને લક્ષ્મણ અને શત્રુઘ્ન નામના પુત્રો થયા. આ રામના જન્મની આ કથા છે. હવે રાવણનો જન્મ કેમ? કેટલા લોકોને ખબર છે રાવણનો જન્મ કેમ થયો? કારણ કે બધી જ રામાયણોમાં જુદા જુદા કારણો, જુદા જુદા પ્રસંગો દર્શાવાયેલા, પણ મોટાભાગના રામાયણોમાં જે સમાનતા છે રાવણના જન્મની, એ હું આપને કહું. રાવણ એટલે પુલત્સ્ય મુનિનો વંશજ. પુલત્સ્ય મુનિ મહામુનિ, પુલત્સ્ય મુનિના વંશજ હંમેશા, અને પાછા બ્રહ્માના પુત્ર કહેવાય. બ્રહ્મર્ષિ હતા એ, પુલત્સ્ય મુનિ બ્રહ્મર્ષિ હતા. મેરુ પર્વત પર તપ કરે. બીજું નાટકીય ઘટનાઓ છે, બધી નાટ્યાત્મક ઘટનાઓ છે, નાટકીય જોવા દઈએ આપણે, નાટ્યાત્મક ઘટનાઓ છે કે ઋષિ તપ કરે અને કેટલીક કન્યાઓ એ પર્વત ઉપર આવે રમવા માટે, સહેલગા માટે, અને એ કન્યાઓ આ ઋષિને એમ ના માળાઓ, યૌવનથી છલકાતી કન્યાઓ ઋષિ મુનિની મશ્કરી કર્યા કરે, એના તપમાં ભંગ કરે બહુ નિર્દોષતાપૂર્વક. પણ ઋષિને કરેલ કંટાળી ગયા ઋષિ, દરરોજ એકની એક આ તકલીફોથી કંટાળા. ઋષિને પણ કંટાળો આવે છે. એક દિવસ બાળાએ કંઈક વધારે પડતી છેડતી કરી તોફાન કર્યા, એટલે પુલત્સ્ય મુનિને રોષ ગુસ્સો આવ્યો અને શાપ આપ્યો, ચેતવણી આપી, ઠપકો આપ્યો કે હવેથી, આજ પછીથી જો આપ અહીંયા આવશો અને મારી નજરે જે કન્યા પડશે એ ગર્ભવતી છે. તો સાપ કેવા કેવા, અને કન્યાઓ ત્યાંથી નીકળી ગઈ, આવવાનું બંધ કર્યું. પણ એક કન્યા એવી હતી જેને કઈ ખબર નથી વિચારીને, આ શ્રાપ ની કે આ વાત ની, એ અચાનક મેરુ પર્વત પર આવી ચડે. સમાધિગ્રસ્ત મુનિને જોઈને એને આશ્ચર્ય થાય છે, કહું કેવા સ્થિર, આટલા વર્ષથી રાફડા બાજી ગયા છે આ મુનિ, અહીંયા કેટલા વખત થી હશે. એ કુતુલવશ એની પાસે ગઈ, એને સ્પર્શ કર્યો,
અને જેવો સ્પર્શ કર્યો, ઉલત્સ્ય મુનિની આંખો ઉગડી અને આખી પીળી પડી, ગર્ભધારણ. કન્યા ગભરાઈ ગઈ, દોડતી ઘરે ગઈ. હવે આ કન્યા હતી કોની? તૃણ બિંદુ નામના એક દ્રષ્ટા હતા એની કન્યા. તૃણ બિંદુ પણ ચમત્કારી હતા, એને ખબર પડી કે આ કન્યા ગર્ભવતી છે અને પુલત્સ્ય મુનિ નો શ્રાપ. બહુ મૂંઝાઈ ગયા. કુંવારી કન્યા પ્રેગ્નન્ટ થાય એ વખતે પણ એ સમાજમાં પણ બહુ અઘટિત કામ હતો, શરમજનક હતો. લોકોને શું જવાબ આપવો? તૃણ બિંદુ પુલત્સ્ય મુનિ પાસે ગયા, માફી માંગી, આજીજી કરી, વિનંતી કરી કે મારી આબરૂ તમારા હાથમાં, તમે આને બચાવો. ઋષિ મુનિઓનો એક છે, ક્રોધ પણ જલ્દી કરે અને શાંત પણ જલ્દી થાય, ક્ષમા પણ જલ્દી આવે. પુલત્સ્ય મુનિએ એક કન્યાને અપનાવી લીધી, એની સાથે લગ્ન કર્યા અને પુલત્સ્ય મુનિને એક કન્યા થી જે પુત્ર ઉત્પન્ન થયો એનું નામ વિશ્રવા, એટલે કે આપણા રાવણના પિતા વિશ્રવા મુનિ થયા. હવે વિશ્રવા મુનિને ભરદ્વાજ મુનિએ પોતાની કન્યા દેવવ્રણની પ્રણામ, અને જે પુત્ર થયો એનું નામ કુબેર. જોજો, હવે કુબેરે બ્રહ્માજીએ લોકપાલ બનાવી કુબેરને, અને પુષ્પક વિમાન ને બધું ભેટ આપ્યું, ઘણા બધી ધન, પોતાનો કુબેર ભંડાર રાખો, એ કુબેર ભંડાર તરીકે હોય છે એટલું ધન આપ્યું. કુબેરે દક્ષિણમાં ત્રિકુટ પર્વત પર રાજધાની બનાવી, ત્યાં રહેતા એ ત્રિકુટ પર્વત પર રહેતા એક સુમાલી નામના રાક્ષસને પોતાની પુત્રી કૈકસી હતી. એ કૈકસીએ કહ્યું કે હું મારી રીતે વર શોધીશ, પિતાજી તમે ચિંતા ન કરો. અને એ વરની શોધમાં જ્યાં વિશ્વા મુનિ તપ કરતા હતા ત્યાં ગયા. વિશ્વા મુનિને જોયા એણે અને એને પસંદ કર્યા. એટલે આ સુમાલી નામના રાક્ષસની પુત્રી કૈકસી અને વિશ્રવા બંને લગ્ન ગ્રંથિથી જોડાયા, અને તેનાથી જે પુત્ર ઉત્પન્ન થયા તે રાવણ, કુંભકર્ણ, શૂર્પણખા અને વિભીષણ. એટલે રાવણના પિતા વિશ્રવા અને માતા કૈકસી. તો આ રીતે જો રામ અને રાવણના જન્મની કથામાં કેટલો સામ્ય છે અને કેટલો ફેરફાર, પણ મોટા ભાગની રામાયણોમાં આ બંને કથા કોમન છે. હવે એક બીજો રામાયણનો અદ્ભુત પ્રસંગ મને જે જાણમાં છે અને મને એટલો બધો ગમે છે, બે ભાઈઓ વચ્ચેના પ્રેમની જે કથા છે, રામ અને લક્ષ્મણ વનમાં ગયા, બહુ ઓછા લોકોને ખબર હશે, ખબર હોય તો સારું છે. પણ વનમાં ગયા પછી, રામને વનવાસ મળ્યા પછી 8 વર્ષ થયા, હજી 4 વર્ષ બાકી હતા, 6 વર્ષ, પણ 8 વર્ષ સુધી લક્ષ્મણ રાત સૂતો નથી, આખી રાત ભાઈ ભાભીની ચોટી કરવાનું કામ કરે. એને વચન, એને પ્રણ લીધી, પ્રતિજ્ઞા લીધી હતી કે હું સુઈશ નહીં, હું રાત 24 કલાક રામ અને સીતાજીની સેવા કરીશ, રક્ષણ કરીશ, ચોકી કરીશ. હવે જુઓ ચમત્કારો અને પુરાણોની જે વાત છે, તમે માનો ન માનો પણ તમને એમ થાય કે જે સર્જકો, હું લેખકો નથી કહેતો, લેખકો તો અમે બધા છીએ,
એ સર્જકો હતા. જે સર્જકોએ જે વિવિધ ઘટનાઓને જે સાંકળીને જે વાત અદ્ભુત વાત કરી. એક દિવસ નિંદ્રાદેવી જગતને ઉઘાડવાનું કામ નિંદ્રાદેવી કરે, એનો ડિપાર્ટમેન્ટ છે. એને થયું કે મારા ડિપાર્ટમેન્ટમાં કંઈક ગડબડ છે, એક વ્યક્તિ એવી છે જે સૂતી નથી, એ કેમ, આમાં તો મારું અપમાન છે. એટલે નિંદ્રાદેવી લક્ષ્મણ પાસે ગયા. એ સંવાદ સીધો સાધો સંવાદ છે, પણ એ સંવાદની જે ગરિમા છે એ હું આપને વાંચી સાંભળું, જરા ધ્યાનથી સાંભળો. લક્ષ્મણ અને નિંદ્રાદેવી, લક્ષ્મણ ચોકી કરી રહ્યા છે, ત્યાં એને આકૃતિ દેખાય, સ્ત્રી જેવી આકૃતિ. આઠ આઠ વર્ષથી જે આંખે મટકું પણ નથી માર્યું એ આંખ આજે ઘેરાવા કેમ લાગી છે? કોણ છે, કોણ છે ત્યાં? સ્ત્રી સ્વરૂપમાં આ કોઈ શક્તિ છે કે છલના? દેખાય છે રમણીય, પણ ભાવ જાગે છે પૂજનીય. લક્ષ્મણ એની પાસે આવે છે. માતે, કોણ છો તમે? મને ન ઓળખી, હું નિંદ્રાદેવી. પ્રણામ માતે, મધરાતે અહીં આવવાનું પ્રયોજન? પ્રયોજન મારું કર્તવ્ય બજાવવા. પ્રાણી માત્રને નિંદ્રાધીન કરી એના તન અને મનને શાંતિ આપવી એ જ મારું ધર્મ. સમજી ગયો, તમે મારી પ્રતિજ્ઞા તોડવા આવ્યા છો? ના, મારો ધર્મ બજાવવા આવી છું. બીજાને પોતાના ધર્મમાંથી વિચલિત કરીને મેં પ્રતિજ્ઞા લીધી છે કે વનવાસ દરમિયાન આંખનું મટકું પણ માર્યા વગર પ્રભુ રામચંદ્રજીની સેવા કરીશ. ધન્ય છે લક્ષ્મણજી, ધન્ય છે. આપની આ વિશુદ્ધ ભાતૃભક્તિથી હું અતિ પ્રસન્ન થઈ છું, છતાં મારું વ્રત તોડવા આવ્યા છું. ક્ષણભરનો વિસામો આપતા વ્રતને મુની આંચ નહીં આવવા દે. એટલે પ્રતિજ્ઞા પાડવા માટે દોષ છે, છટકબારીનો આશરો લઈ પાડવા માટે નહીં. પ્રાણ ભલે છૂટે પણ પ્રતિજ્ઞા નહીં તૂટે. આપના દ્રઢ નિશ્ચયે મારું મન હરી લીધું છે લક્ષ્મણજી. માગો, કોઈ પણ ઈચ્છિત વરદાન માગો. માગીશ તો એટલું જ માગીશ કે ભાતૃ સેવાના આ વૃત્તને હું પૂર્ણ કરી શકું એવી મને શક્તિ આપો. એ તો નિશ્ચિત છે. આપનું આ જાગરણ વ્રત અખંડ રહે અને નિંદ્રાનું સુખ પણ મળે એવા અમી છાટણા હું આપની આંખમાં છાટીને દઈશ. પણ બીજું કંઈક માં, બીજું શું માં? આપવામાં આનંદ છે, માગવામાં મજબૂરી. આપના આપવાના આનંદને હું વ્યર્થ નહીં જવા દઉં. માગીશ, આપશો ને? નહી સંકોચ માગો, નારાજ નહીં થાવ ને, અભય વચન છે મારું. તો દેવી, હું એટલું જ માગુ છું કે કોઈને અન્યાય નહીં કરું. ને અન્યાય મેં ક્યારેય કોઈને અન્યાય નથી કર્યો, એ આપનો ભ્રમ છે લક્ષ્મણજી. આઠ આઠ વર્ષથી મેં મટકું સુદ્ધા નથી માર્યું એ તમારા ધ્યાનમાં એટલા માટે આવ્યું કે હું ભગવાન રામચંદ્રજી માટે વ્રત કરું છું. પણ પૃથ્વી પર એક એવી બીજી પણ વ્યક્તિ છે જે એક સાધારણ વ્યક્તિ માટે અખંડ ઉજાગર આઠ આઠ વર્ષ કરી રહી છે. કોણ છે એ વ્યક્તિ? મારી પત્ની ઉર્મિલા. મારા વિયોગમાં એ પણ આઠ આઠ વર્ષથી ઊંઘી નથી. હું બે હાથ જોડીને આપને વિનંતી કરું છું કે આપના કૃપા, આપની કૃપાના અમી છાટણા મારા કરતા એને વધારે જરૂર છે. ધન્ય છે લક્ષ્મણજી.
धन्य से आपने अपनी भातृभक्ति ने अपनी गृहलक्ष्मी का धन्य धन्य अद्भुत प्रसन्न। उर्मिला नो उल्लेख बहु ओछा लोकोए कर्यो छे, पण लक्ष्मणे जे उर्मिला नो भाव प्रकट कर्यो छे उर्मिला माटे नो, आवी वात एक बीजी राम माटे नी एक घटना जे छे। बे ज रामायण मां एनो उल्लेख छे, कम्बन अने तुलसीकृत रामायण। अपने रामायण वाँची छे त्यारे कहे विचार के आ प्रसंग केवी रीते आव्यो छे, आ केम शुं थयुं छे, आनुं हवे पछीनुं शुं, कारण के जे जे रामायण लखे छे रामायणनी एक सीधी स्टोरी छे, सीधी वात। वनवास गया, જુદા જુદા ઋષિઓને મળ્યા, રાક્ષસોને માર્યા, સીતાનું હરણ થયું, બહુ તમે એને 20 લીટીમાં કહી શકો આખી વાત રામાયણ। પણ જે બહેલાવીને જે અમુક પ્રસંગો જે અમુક સર્જકો એ કર્યા છે, રામ રાવણને મારી અને પછી પહેલી વાર સીતાજીને મળવા, પહેલી વાર આટલા વખતના વિયોગ પછી પહેલી વાર, ત્યારે શું થયું હશે કોઈ કલ્પના કરી શકે શું થયું હશે? આપણે જાત જાતની કલ્પના કરીએ, તુલસીદાસજી અદભુત કલ્પના। રામ અને સીતા સામસામે આવ્યા છે, દોડીને કોઈ ભેટતા આપણે હિન્દી ફિલ્મોમાં બને છે એવું નથી, એ દોડીને ભેટ્યા અને આંસુ સાર્યા, રામ અંતર રાખીને સ્થિર થઈને સીતાજીને જોયા। સીતાજી રામના ભાવ પામી ગયા છે, એના મનમાં શું ચાલી રહ્યું છે, અદભુત વાત, શું ચાલી રહ્યું છે। રામને કહે છે, નાથ અવગુણ એક મોર મે માના, બહુરન પ્રાણ કિન્ન આયા। પ્રાણનાથ મારો એક જ દોષ ખરો કે આપના વિયોગ થતા જ મારા પ્રાણ નીકળી કેમ ન ગયા? તમારા મનમાં એ છે ને કે સીતાજી જીવતી કેમ છે? તમને તો એમ હશે કે મારા વિયોગમાં તડપી તડપીને મરી જ ગઈ હશે, તમે સપને પણ વિચાર નહીં આવ્યો કે હું જીવતી સીતાને મળીશ, તમારા મનમાં એ છે। નાથ સો નયન હી કો અપરાધા, નિસરત પ્રાણ કરહી હઠી વાધા। પણ નાથ એમાં મારો અપરાધ નથી, વાણક મારા નેત્રોનો છે, તે હટ કરીને પ્રાણ જતા રોકી રહ્યા છે। હું તો મરી જવા જ માંગતી હતી, પણ મારી આંખો મારા નેત્રોનો વાંક છે, કઈ રીતે? જો ખાસ સાંભળજો, સીતાજી કહે છે કે નેત્રો એ હઠ કરીને પ્રાણને જતા રોકી ગઈ છે, વિરહ તો અગ્નિ જેવો છે, વિરહ અગ્નિ જેવો છે, મારો દેહ રૂની પુણી જેવો છે, શ્વાસ પવનનું કામ કરે છે, આમ અગ્નિ અને પવન નો સંયોગ થતા જ રૂની પુણી જેવું આ શરીર ક્ષણમાં જ બળી જાય, પણ નેત્રો એ તમારા દર્શન, નેત્રોને તમારા દર્શન કરવા હતા, એટલે અશ્રુ જળ વહાવીને એ અગ્નિને ઠારીને, એટલે હું જીવું છું રામ, એટલે હું જીવતી છું રામ। બહુ બહુ અદભુત અને જરાક મનન કરાવે એવી વાત છે, એની ઉપરથી તો પછી એને લગતા જુદા જુદા કેટલા બધા
કબીર થી માંડીને દુહાઓ ને છંદો ને રચના કાગા સબત ન ખાયો ચુન ચુન ખાયો માં દો નહી ના મત ખાયો મુજે પિયા મિલન. આ બધા આમાંથી પ્રેરિત થઈને, આવી બધી વાતોથી પ્રેરિત થઈને દુહાઓ છંદો લખાણા છે. એવી એક બીજી વાત તમને કહું, બહુ સરસ છે કે પ્રેરિત થઈને લોકો શું શું ને બધું રામાયણ પ્રેરિત કે સીતાજી અતિ સુંદર હતા, અતિ સુંદર ઉપાડા, પરણીને અયોધ્યા આવ્યા. એક દિવસે ચંદ્ર ગ્રહણ હતો, સીતાજીને ખબર નથી, પણ કૌશલ્યાજીએ એમને ટપકાવ્યા કે સીતે વહુ, આજે તમે રાતના અગાશીમાં ન જાય, હવે પરા પૂર્વ થી ચાલતું આવ્યું છે કે સાસુ ના પાડે અને વહુ ન જાય. કુતુહલ વૃષ સીતાજી ને તેઓ શું કામ ના પાડે છે? એ રાતના ધરાર અગાશી પર ગયા. હવે લખે છે કે એ દિવસે ચંદ્રગ્રહણ ન થયું, ચંદ્રગ્રહણ ન થયું કેમ? હવે પછી કે રથ ખેડી રાહુ આવ્યો, રથ ખેડી, રથ ઉપર રાહુ આવ્યો, રથ ખેડી રાહુ આવ્યો મનોમન મૂંઝાય, રથ ખેડી રાહુ આવ્યો મનોમન મૂંઝાય, કયો ચાંદ ગ્રહણ કરું, આ કે પેલો કહેવાય. મૂંઝાઈ ગયો કે ચંદ્ર કોણ છે, સીતા ચંદ્ર જેવી લાગે છે, પેલો ખરો ચંદ્ર. રથ ખેડી રાહુ આવ્યો ગગન વચાળે જોઈ, કયો ચાંદ ગ્રહણ કરું, આ કે પેલો હોય. ક્યા વાત, બધી કાવ્યાત્મક ઘટનાઓ છે, એનો આસ્વાદ આપણે જુદી રીતે માણીએ. હવે આ જ વાત પછી વર્ષો પછી એક ઉર્દુ શાયરે આ જ વાત કે રમઝાન કે મહિને મેં ભૂલ કર ભી છત પર ન જાના સનમ, રમઝાન કે મહિને મેં ભૂલ કર ભી છત પર ન જાના સનમ, કહી તુજે ચાંદ સમજ કે લોક રોઝા ન તો, કહી તુજે ચાંદ સમજ કે રોઝા ન તો. જુદા જુદા લેખકો જુદી જુદી રામાયણની રચના કર્યા પછી પણ એના પછી જુદા જુદા લેખકોએ એના જુદા જુદા સંદર્ભમાં અનેક સાહિત્ય સર્જનો પણ કર્યા છે, એ પણ બધા વાંચવા જેવા છે. એક બીજી ખાસ વાત એ મારે કહેવાની છે કે આપણે જ્યારે વાંચીએ છીએ રામાયણ કોનું છે એ જોતા નથી. ઘણી વાર એક વાત કે રામાયણની વાત છે, તુલસીદાસે લખી છે, વાલ્મીકીએ લખી છે, કંબને લખી છે, ગિરધરે લખી છે, જુદા જુદા લેખકો, પ્રવીણ સાગર, પ્રવીણ સાગરે પણ પોતાની રીતે અલગ 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 હીરો હિરોઈન હતા. પ્રવીણ સાગર મને એટલા માટે યાદ આવ્યા કે મેં આ ચંદ્રની વાત કરી હતી. એવી જ એક બીજી વાત છે, વાત જુદી છે, પણ એક શ્લોક લખ્યો,
सुहागन चिता चीतरे, सुहागन चिता चीतरे वियोगिन बजावे मीन। सुहागन चिता चीतरे वियोगिन बजावे बीन। दोनों व्याकुल है, कौन कारण प्रवीण? दोनों व्याकुल है, कौन कारण प्रवीण? नवीन सागर पुत्र ने पूछो से कि एक सुहागन स्त्री चितानु चित्र दौरी रही है, અને બીજી વિયોજ વિજોગણ બીન વગાડી રહી, અને બંને વ્યાકુળ છે, શું કામ? તો રામાયણનો એ પ્રસંગ કે ઇન્દ્રજીત અને લક્ષ્મણ બંને સામસામા લડતા હતા, અને ઇન્દ્રજીતે બાણ મારીને લક્ષ્મણને મૂર્છાવશ કરી દીધી, હાહાકાર મચી ગયો। સવાર સુધી જો ઔષધિ ન આવે તો લક્ષ્મણનું મૃત્યુ નિશ્ચિત। હવે શું કરો? જાંબુવંતે કહ્યું કે હનુમાન આની ઔષધિ હિમાલય પર છે, જે આપણને બધાને લગભગ બધાને ખબર છે કે તમે હિમાલય જઈ આ ઔષધિ લઈ જાઓ, અને ભગવાન અરે હનુમાન આખો પાળ ઉંચકીને લઈ આવ્યા, જે આપણે બધા જ જાણીએ। પણ એ ઔષધિ સવાર સુધીમાં આવવી જોઈતી હતી, એટલે રાત પડી, રાતે ગયા હનુમાન ઔષધિ લેવા। હવે જલ્દી સવાર પડી જાય એ માટે વિયોગણ એટલે મંદોદરી, અરે સુહાગણ એટલે મંદોદરી, મંદોદરી ચિતાનું ચિત્ર ધરી ચિત્રી અને ચંદ્ર સામે ધરતી હતી, કારણ કે ચંદ્રનું વાહન હરણ છે, હરણ ચિતાને જોઈને ભાગે તો રાત જલ્દી પૂરી થાય અને સવાર જલ્દી પડે તો લક્ષ્મણ મળે। અને આ બાજુ વિયોગણ ઉર્મિલા બીન બજાવે છે, બીન બજાવે છે। બીન હરણને બહુ વાગે, જો એ સંગીત મગ્ન થાય અને ચંદ્ર થંભી જાય તો રાત મોડી પડે, એવો એક નાનકડા પ્રસંગ। એવી કલ્પના કરી સુહાગન ચિતા ચિતરે યોગીન બજાવે બીન, દોનો વ્યાકુલ હૈ કોણ કારણ? એક સુહાગન ને એમ છે કે રાત જલ્દી વીતી જાય, બીજી સુહાગન ને એમ છે કે રાત થંભી જાય। નવીન સાગર ને આ રચના દિલને ઉતરી જાય કે યસ, એ સર્જકો કેવું કેવું સર્જન કરતા, કેવું કેવું સર્જન! ગિરધરે પણ એક આવો બહુ સરસ પ્રસંગ કર્યો, અતિ સુંદર કર્યો। આજ વાત ઉપરથી આગળ વધીને લક્ષ્મણ હિમાલયથી લાવેલી ઔષધિથી મૂર્છામાંથી બહાર આવ્યા પછી આખો દિવસ વિચારે છે કે આવું કેમ થયું? હું લડતો તો બરાબર, ઇન્દ્રજીત સાથે હું લડતો તો, પણ મારી આજુબાજુ રામ આટલા બધા રાક્ષસ જાંબુવાન બધા હતા, અરે જેનું રામનું છત્ર હતું, રામ જેવા રામનું છત્ર હતું, છતાં મને માણ કેમ વાગ્યું, મને મૂર્છા કેમ આવી? જેને નામે પથરા થઈ ગયા છે એ મને નહીં વેઠ્યું। બે ભાઈઓ વચ્ચે અદભુત પ્રેમ હતો, લક્ષ્મણજીએ એટલે જ
ભાઈ ને જ પૂછ્યું કે ભાઈ આવું કેમ તમે હાજરા હજુર હતા રણ મેદાનમાં છતાં આવું કેમ થયું? રામે કહ્યું જે થયું એ બરાબર થયું. કે કેમ? તો કે યાદ કરે પ્રસંગ, સબરીએ જયારે આપણને એઠા બોર ખવરાયા, મેં તો પ્રેમથી ખાઈ લીધા, પણ તું અચકાણો સંકોચાતો હતો ત્યાં ઢીલડીના એઠા બોર ખાવા, ત્યારે તારું હૃદય સંકોચાયું, એમાં કાણું પડ્યું, એ કાણામાં તીર વાગ્યું, એટલે તારું એટલે તું મૂર્છિત. કોઈ કલ્પના કરી હોય આવી દેશ આવા આવા પ્રસંગો વાંચો ને તમને, તમે કઈ જાતની અનુભૂતિ થાય એ આપણે શબ્દોમાં વર્ણવી ન શકી દે. આમ વાંચતા વાંચતા આપણે થંભી જઈએ, સ્થિર થઈ જઈએ, વિચારીએ કે ક્યાં ક્યાંથી લોકો કેવું કેવું પ્રતિપાદન કરે છે. કંબન રામાયણમાં પણ એક વાત છે, કંબન જેનો હીરો રામ રાવણ હતો, એ કંબન પણ રામ ભક્ત હતો. કંબનનો રામ પણ ભગવાન હતો, તુલસીનો રામ પણ ભગવાન હતો, વાલ્મીકીનો રાવણ માનો. તો રાવણે સીતાજીનું હરણ કર્યું, લંકામાં હાહાકાર મચી ગયો. આ કંબન રામાયણનો હાહાકાર મચી ગયો લંકા. શું કામ? સીતાનું હરણ કર્યું એટલા માટે નહીં, એટલા માટે કે પુલત્સ્ય મુનિનો વંશજ ઋષિ વિશ્રાટનો પુત્ર ઇન્દ્રજી, જેને સાથે સાત ગ્રહોને કેદ કર્યા છે, શંકરનો પરમ ભક્ત મહાવીર એવો રાવણ જેવો રાવણ એક મનુષ્ય લોકની સ્ત્રી માટે માવો બન્યો, એને છેતરીને લઈ આવ્યો. અરે તારું વીરત્વ ક્યાં ગયું? રાક્ષસોનો તો ધર્મ છે કોઈ બી સ્ત્રી સારી સ્ત્રી જોય ઉચકીને લઈ જવી, એ ધર્મ છે તમારો. પણ સામી છાતી એ કેમ ન લઈ આવ્યો? બધા વૃદ્ધ જનો સભામાં હતા, રાવણને પ્રશ્ન પૂછ્યો કે બોલ, તે આવું શું કામ કર્યું? રાવણ ચૂપ. વારંવાર પૂછ્યા પછી એને મોઢું ખોલ્યું કે વડીલો, હું મજબૂર હતો, લક્ષ્મણ રેખા મારે ઓળંગવાની હતી, એટલે મારે સીતાજીને છેતરવા જ પડે. અરે મૂર્ખ, તારે જો સીતાજીને છેતરવા હતા તો તને તો શંકરનું વરદાન છે, તું રામનું રૂપ લઈને પણ છેતરી શક્યો. રાવણ મંદ મંદ હસે છે. અરે કે હસે છે શું? જવાબ આપતે શા માટે આવું કર્યું? માફ કરજો, તમે ઉંમરમાં વૃદ્ધ છો, જ્ઞાનમાં મીંડું છું, ધીરો. તમે મને પૂછો છો કે મેં રામનું રૂપ લઈને સીતાજીને કેમ ન છેતર્યા, તો સાંભળો, રામ તો જવા દો, રામ તો જુદી વાત છે, રામનું રૂપ પણ હું લઉં ને તો મને પારકી સ્ત્રીને ઉપાડી જવાનો વિચાર સુધાર, રામના રૂપનો આવન. એક વિલન હીરો ને ગ્લોરીફાય કઈ રીતે કરે? કે રામ તો જવા દો, રામનું રૂપ પણ હું જોડો તો હું એટલો પવિત્ર થઈ જાઉં, તો રામ કેટલા પવિત્ર હશે કે મને પાર્થિવ સ્ત્રીને ઉપાડી જવાનો વિચાર છે. આવી આવી એટલી બધી વાતો મારી પાસે છે, જે સાત દિવસ આપણે એક સપ્તાહ કરે ને રામની વાતો કરો ને, તો એટલી બધી કથાઓ છે જુદા જુદા સંદર્ભમાં, જુદી જુદી વાતો.
અટકાવી દઉં? મતલબ જે એકાદ વાક્ય રહે છે પ્લીઝ પૂરા કરી દો. એક કરી નાખો જી, એક વાત કરી નાખો. ઓકે, હવે છેલ્લે આ પણ આ કથા મને લાગે તુલસીદાસ જેવી. તુલસીદાસ તુલસીકૃત રામાયણના છેલ્લા ભાગમાં જો રામ રાવણનો જ્યારે યુદ્ધ થાય છે, રામ એક બાણ મારે, બીજું બાણ મારે, ત્રીજું બાણ મારે, ચાર બાણ મારે, રાવણ મરતો નથી, એક પછી એક માથા કપાય છે, રાવણ મરતો નથી. આ બાજુ જો ચરિત્રણ કેવું કર્યું છે એના શ્લોકો તમે વાંચજો, બધા છે પણ હું અત્યારે હું ટૂંકમાં બતાવું છું કે બાજુમાં સીતાજી અશોક વાટિકામાં બેઠા બેઠા માથા પછાડે છે. માથા એટલા માટે પછાડે છે કે આ મારો રામ, મારો રામ જે વીર ભગવાન કહેવાય છે, રાવણને આટલા દિવસથી મારી નથી શક્યો. નીચે ત્રિજિતા નામની દાસી ખડખડાટ હસે છે કે તારો રામ મૂર્ખ છે, એને ખબર નથી કે રાવણનું માથા કાપવાથી ઉપક્યું છે જ નહીં. રાવણને જો નાભી હૃદયમાં બાણ મારે, રાવણને રામ જો હૃદયમાં બાણ મારે તો જ મરે, તો તારા રામને આટલી ખબર નથી. અને સીતાજી અત્યંત કલ્પમાન કરીને માથા પછાડે છે કે હાય હાય, કોણ મારા રામને ભગવાન કહે છે? જે ત્રિજિતા નામની દાસીને ખબર છે, આ રામને એટલી ખબર નથી. કોણ કહે છે? એ અંતર્યામી છે, એ બધું જ જાણે છે. રામને ન કહેવાના વચનો કઈ કલ્પાન કરતી સીતા જ્યારે ઉપર નજર કરે છે તો હનુમાન દેખાય છે. એટલે હનુમાનને પણ તરછોડીને કે એ કપી, કપી કહે છે, વાંદરો કહે છે, એ કપી તે સાંભળ્યું, તું કહે છે ને કે તારા રામ તો અંતર્યામી છે, તો જા જઈને તારા રામને કે માથા કાપવાનું બંધ કરે અને એના હૃદયમાં બાણ. હનુમાનજી કહે છે કે દેવી, મારો રામ તો બધું જ જાણે છે, સર્વજ્ઞ છે, સર્વજ્ઞાતા છે, એ જાણે છે. તો કે જાણે છે તો પછી હૃદયમાં બાણ કેમ નથી મારતો રામ? હનુમાનજી કહે છે એટલા માટે નથી મારતા બાણ કે રાવણના હૃદયમાં હજી સીતા વસી છે, અને સીતા વસે ત્યાં રામ બાણ કેમ? એ સીતાને કાઢી લડવામાં પ્રવૃત્ત થશે કે ઘડીના છઠ્ઠા ભાગમાં રાવણને ખતમ કરે. અદભુત કથા. આવી આવી અનેક કથાઓ છે, સમયની મર્યાદા છે. આપે મને સાંભળ્યો, આપે મને આ તક આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્તે. થેન્ક યુ સો મચ. ખરેખર તો જરાક પણ તમારી રજૂઆતમાં કોઈ એવું નહીં લાગ્યું કે તમારા માટે આ પ્લેટફોર્મ નવું છે, કે તમને આ ફાવટ ના હોય એવું. અને એટલી જ એટલી સહજતાથી, કેમ કે મેં તમને મંચ પરથી પણ જોયા છે અને આ રીતે પણ જોયું છું, તો તમે એટલા સહજ છો જેટલા તમે હો છો. કદાચ મને એવું લાગે છે આપણા બધાના વ્યક્તિત્વમાં આ વિડાઈ ગયું છે કે આપણે જયારે આપણા કામમાં ઇન્વોલ્વ થઈ જઈએ. તો ખરેખર ખુબ મજા આવી આખા સેશન માં, અને તમે એકદમ નૈસર્ગિક રીતે જેવા તમે હો છો તમે આમાં પણ એવા જ રહ્યા. હું તમને રિક્વેસ્ટ એ કરું છું કે જયારે આ લિંક મોકલું ત્યારે તમે પોતે પણ એક વાર સાંભળો, તમને ક્યાંય નહીં લાગશે કે આમાં પ્રવીણ સોલંકી જુદા છે અને આમાં એમને કશું નવું છે. યુ વિલ એન્જોય ધીસ ટોટલી. થેન્ક યુ બેટા, થેન્ક યુ. અને આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે ઘડતર અને ચણતર, નાનાભાઈ ભટ્ટ દ્વારા સર્જાયેલી આકૃતિ, અને જેનો આસ્વાદ કરાવશે એવા જ ઉત્તમ વક્તા મનસુખ સલ્લા આજ સમય પર, અને આપના માટેની લિંક
કે જે ઓડિયન્સ માટેની લિંક છે એ તમને મળશે મેસેજ દ્વારા, જો તમે મારા કોન્ટેક્ટ લિસ્ટમાં છો તો. જો તમે મારા કોન્ટેક્ટ લિસ્ટમાં નથી તો હું રશ્મિ ઝા મારા ફેસબુક પેજ પર પણ મૂકું છું, જીવન ભારતી મંડળના પેજ પર પણ હોય છે, તો આપ ત્યાંથી પણ એ લિંક મેળવી શકશો. આવતીકાલથી અમે થોડી વ્યવસ્થામાં ફેરફાર કરીએ છીએ, અને એટલા માટે કે રેકોર્ડિંગ વધારે સુગ્રથિત થઈ શકે, કે લાઈવ પર જે મિત્રો જોડાશે તેઓ આ પ્રોગ્રામ પૂરેપૂરું માણી શકશે, પણ જે ક્યાંક ક્યાંક ઓડિયો અને વિડીયો મ્યુટ અનમ્યુટ થઈ જવાની તકલીફો જે થાય છે ટેકનોલોજીના આપણા થોડા ઓછા કનેક્શનને કારણે, તો એ સમસ્યા ના સર્જાય એના માટે અમે આ વ્યવસ્થા કરી છે. તો તમને જે લિંક મળશે એ ફેસબુક પર પણ હશે, તમે જો મારા બ્રોડકાસ્ટ લિસ્ટમાં છો તો બ્રોડકાસ્ટિંગમાં થ્રુ પણ મળશે આ લિસ્ટ તમને અને આ લિંક પણ. તો પ્લીઝ તમે સમયસર જોડાઓ અને તમે છો તો આ કાર્યક્રમ થઈ શકે છે. તમારો રિસ્પોન્સ એ અમારી આંતરિક મૂડી બને છે, એ રસાયણ હોય છે જે અમને દોરી જાય છે.